પાંડુ અને ડુકુ વિશે અભ્યાસ કરીએ છીએ. તો આ પ્રકરણમાં આપણે પાઠ્યપુસ્તકમાં જે કાલે પેજ નંબર 13 અને પેજ નંબર 14 નો અભ્યાસ કર્યો. પેજ નંબર 14 પર કાલે આપણે શું જોયું હતું? તો કે આ જે છોકરી છે એનો આપણે ડાબો હાથ દોર્યો હતો, પછી કફ દોર્યો હતો નાનો, સાવરણી દોરી હતી અને નીચે જે એક આપણને ચહેરો આપેલો હતો એનો બમણો બહાર કરવાનો હતો એ પણ આપણે દોર્યો હતો. તો ચાલો આજે આગળ અભ્યાસ કરીએ. તો આજે આપણે પેજ નંબર 15 પર જોઈશું. તો બધા પાઠ્યપુસ્તક ખોલો, પેજ નંબર 15. જુઓ પેજ નંબર 15 પર ઊંચાઈ વિશે આપેલું છે. તમારી ઊંચાઈ કેટલી વધી? તમે તમારે તમારી ઊંચાઈ માપવાની છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે કેટલી વધી છે. ધોરણ 3 માં તમે તમારી ઊંચાઈ માપી હતી, શું તમને યાદ છે? વિદ્યાર્થીઓ ધોરણ 3 માં તમે તમારી ઊંચાઈ માપી હતી, શું તમને યાદ છે કે ધોરણ 3 માં તમારી ઊંચાઈ કેટલા સેમી હતી? શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? જો તમારે આ વર્ષે કે અત્યારે તમારે ઊંચાઈ માપવાની અને ગયા વર્ષની ઊંચાઈ તમને યાદ હોય તો બેનો ડિફરન્સ લેવાનો કે આ વર્ષે ઊંચાઈ કેટલી થઈ અને ગયા વર્ષે ઊંચાઈ કેટલી હતી. શું એ બંને પરથી તમને ખબર પડશે કે તમારી ઊંચાઈ વધી છે કે નથી વધી? જો વધી હોય તો ત્યાં તમારે હા લખવાનું છે કે હા મારી ઊંચાઈ વધી છે, અને કેટલા સેમી વધી છે એ પણ લખવાનું છે. એ કેવી રીતે ખબર પડે કે ધારો કે તમારી ઊંચાઈ ગયા વર્ષે 30 સેમી હોય અને આ વર્ષે તમે તમારી ઊંચાઈ એટલે ગયા વર્ષે એટલે કે ત્રીજા ધોરણમાં તમારી ઊંચાઈ 30 સેમી હોય બરાબર, અને અત્યારે તમે ઊંચાઈ માપો અને તમારી ઊંચાઈ 35 સેમી થાય ચોથા ધોરણમાં. હવે તમે ચોથા ધોરણમાં આવી ગયા, ગયા વર્ષે તમારી ઊંચાઈ 30 સેમી હોય અને અત્યારે તમે ઊંચાઈ માપો અને 35 સેમી થાય તો કેટલી ઊંચી ઊંચાઈ વધી તમારી? કેટલી ઊંચાઈ વધી એ કેવી રીતે ખબર પડે? તો કે જે આ વર્ષે ઊંચાઈ 35 એમાંથી 30 સેમી બાદ કરો એટલે 5 સેમી.
Okay.